આવતા હોય છે રુઝાનબેન સૌથી 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 પહેલા હું બંને પોઈન્ટ કરીશ. સૌથી પહેલા જે બેને કહ્યું કે ભાગ્ય જેવું હોય કે નાની દીકરીઓને રેપ થતા હોય, ભાગ્ય નથી હોતું. ઉલતા નાના, અત્યારે જેમ કે બિહાર, યુપી, અત્યારે કહું છું કારણ કે કઠવા, ઉના, એ બધી નાની દીકરીઓ હતી ને એ કોઈ ઓળખાણવાળા નહોતા. હા, પેલા લઈ ચોકલેટથી લાલચ કરી, આ કર્યું, એ બધું અલગ વાત છે, પણ એ ભાગ્યવાળા કેસ નહીં હતા. એકચ્યુઅલી એનસીઆરબીનો બેન તમે રિપોર્ટ જોઈ લેજો અને વુમેન એન્ડ ચાઇલ્ડનો બી રિપોર્ટ જોઈ લેજો. એ લોકો ક્લિયર કહે છે કે આ વધારે પડતું સ્લમ એરિયામાં, આ જે રેપો થાય છે દીકરીઓનો, વધારે પડતા સ્લમ્સ એરિયામાં થાય છે. કારણ કે દીક, નાની વાત કરું છું, નાના બાળકોની, કારણ કે એમાં એવું થઈ રહ્યું છે અત્યારે કે એ લોકો, યુ કેન વેરી વેલ ઇમેજિન કે બિચારા માતા પિતા ગરીબોએ કમાવા ગયા હોય, છોકરાઓ તો બે ચાર લાઈનમાં બેઠા જ હોય ત્યાં, અને એ લોકો ત્યાં છોકરાઓને તો લઈ ના જઈ શકે, એટલે આ જે છોકરાઓ ત્યાં બેઠા હોય તો એ લોકોને, એ લોકોનું મિસયુઝ થાય છે, એ લોકોને મોલેસ્ટ થાય છે, અડબલા રેપ જે બધું થાય છે એ આપણે જોયું છે, સાંભળ્યું છે અને સત્ય છે. એટલે એક પોઈન્ટ એ કહો, એટલે 5% નથી બેન, એ 80% છે. હવે આપણે તમારી જે વાત કરીએ નિયર એન્ડ ડિયરની, એકચ્યુઅલી એવું નથી કહેતી ગવર્મેન્ટ. જે રિપોર્ટ આવ્યો છે એવું કહે છે કે 90%, હું એવી સ્ટેટિસ્ટિક્સ બી આપી દઉં તમને, કે 90% લોકો તમારા જાનખારવાળા છે. એટલે ધે નો યુ. હવે એક સમજાયજો કે તે એ આપેલા જેમ દિલ્હીનો નિર્ભયા થયો કે અજાણ લોકો હતા અને તમને રેપ કરી, એ નથી. એ અમે કારણ કે હું તો પેલું 109 હેન્ડલ કરું છું, એટલે મને ખબર છે કે જે સેક્સ્યુઅલ ડોમેસ્ટિક વાયલન્સ આ જે થાય છે, હેરાનગતિ એ આપણા ઓળખાણવાળા કરે. પણ કઈ રીતના ઓળખાણવાળા? એટલે કોલેજવાળા. જેને કે એક એક્ઝામ્પલ આપું કે કોલેજના છોકરા જોડે લેટ છે, છોકરી વચ્ચે મારી પાસે છે એક કેસ, છોકરી એની પાસે ગઈ એની જોડે કોફી પીવા, બરોબર છે? હવે કોફી પીવાનું તો કંઈ ખરાબ નથી ને, છોકરા જોડે કોફી પીવા ગઈ. હવે એ છોકરીને એવું કેવું છે કે એમાં એને પેલો રેપ ડ્રગ નાખ્યો હતો, એટલે એને પછી ખબર નથી શું થયું, ને પછી જે બી સ્ટેપ્સ લીધા એ અલગ વાત છે, પણ એ ઇન શોર્ટ એને રેપ થઈ. શોર્ટ ઓફ રાઉન્ડ નો ઓબ્વિયસ ઓળખાણવાળા જોડે કોફી પીવા જાય, અંજાન જોડે તો નહીં બેસે કે લાઈ ભાઈ તું કોફી પી મારી જોડે. એટલે આ તમારો પોઈન્ટ છે. ઓબ્વિયસલી નિયર એન્ડ ડિયર નહીં કહું, પણ નોન કહું, આઈ વુડ નોટ લાઈક ટુ યુઝ ધ વર્ડ કે નિયર એન્ડ ડિયર, તો પપ્પા મમ્મીને નિયર એન્ડ ડિયરમાં આવે. બીજી વાત કે ઘણા નેબર અર્બી મિસયુઝ કરે છે છોકરીઓને. એટલે યસ, તમને ઓળખે છે એટલે એ તમારા ઓળખાણવાળા કહેવાય, પણ તમારા નિયર એન્ડ ડિયર ના કહેવાય. અને 90% આ ઓળખાણવાળા લોકો જ કરે છે, એમાં કોઈ ડાઉટ નથી. પહેલાં બી એ લોકો જ કરતા હતા, પણ એ લોકોનું નામ નહોતું આવતું કારણ કે નવડાવી દેતી હતી છોકરીઓને, ચૂપ બેસાડતી હતી. હવે છોકરીઓ અવાજ ઉપાડે છે. હવે જ્યારે આપણે નિયર એન્ડ ડિયર યા જે નોન, તમે જે નિયર એન્ડ ડિયર કહો છો, હું કહું છું નોન લોકો, એ લોકો કેમ આ કરે છે? આપણો પોઈન્ટ અત્યારે એ છે, એ લોકો એટલા માટે કરે છે કારણ કે આજ સુધી એ છે કે અમે તો જેન્ટ્સ છીએ, અમને તો કોઈ પ્રોબ્લેમ નહીં થશે, પેલી લેડીઝ છે એનું નામ બગડશે, એના ઘરનું નામ બગડશે, એના બેનના લગ્ન નહીં થાય, આ બધું એ લોકોને અત્યાર સુધી એવું માઇન્ડ હતું. બીજું માઇન્ડ હતું કે ભાઈ મેનેજ હો જાયગા. ત્રીજી અનફોર્ચ્યુનેટી ચીજ છે જે હું હર ડિબેટમાં કહું છું કે રેપના જે કન્વિક્શન રેટ છે, જાણે કે લેટ અસ 100 રેપના કેસ કોર્ટમાં ચાલતા હોય તો ખાલી 18 કેસીસમાં ગુનેગારને ગુનો સાબિત થાય, બાકી જેટલા કેસલા કેટલા બાકી 82 લોકો બચી જાય, નીકળી જાય, છૂટી જાય, છટકી જાય. એટલે એ લોકોને એવું થાય કે આ 88 લોકો છટકી જાય યા બચી જાય, તેને તો થાય ને કે હા હા જો બચી ગયું, એટલે હજુ બીજી વાર કરવાનો છે કારણ કે એમ તો બધા લૂપોલ્સ ખબર પડી ગયા સિસ્ટમના. અને થેન્ક્સ ટુ, હવે મારે ના બોલવું જોઈએ આ એનો કેસ નથી, પણ અનફોર્ચ્યુનેટલી આપણી જે લોયરોની પ્રથા છે કે ભાઈ અમારે પ્રોટેક્ટ કરવાનું, હમ તો અમારા તો ધર્મ હે, લોયરો કહે કે ભાઈ પ્રોટેક્ટ કરવાનો અસીલ ને અમારો ધર્મ છે, ભાઈ તું ધર્મ નિભાવ, મારે કોઈના ધર્મમાં નથી આવું, કારણ કે ધર્મના નામે એની દાળ રોટી નીકળતી હોય, પણ ભાઈ તું તોડપાણી તો ના કર, ભાઈ તું તો પેલા એના બિચારા તારા જ અસીલ ને તું બ્લેકમેલ તો ના કર, ભાઈ તું સામે ખોટી ખોટી જૂઠી જૂઠી થિયરી તો જે સત્ય છે એ તો બોલ, પણ એ નહીં બોલે કારણ કે એનું ધર્મ તો શું છે, ધર્મ પૈસા એથી તોડપાણી કરીને એની રોકડી કરવાનો છે લોયરના નામે. પણ અનફોર્ચ્યુનેટલી આ એક સત્ય છે ને એના લીધે આ 82 લોકો બચી જાય છે. બીજું જે અત્યારે વાત કરી કે આપણી જે લૂપોલ્સ છે, લાંબા કેસીસ ચાલે, એટલે ઘણી વાર મેં ના કહું કે હોસ્ટાઇલ થઈ જાય, એ જ હોસ્ટાઇલ આપણી પેલી શું કહેવાય, વિક્ટિમ જ હોસ્ટાઇલ થઈ જાય કે કારણ કે એને એના પપ્પાને ધમકી આવે, એના મમ્મીને ધમકી આવે, એના ભાઈને ધમકી આવે કે એને મારી નાખશું, આ કરશું, બિચારી છોકરી તો આમે ગભરાયેલી હોય, આમે મરેલી હોય. બીજું જે આપણે હંમેશા કહીએ છીએ કે હરેક વાર કોર્ટમાં એ જાય એટલે એને મેન્ટલ રેપ થતો જ રહેતો હોય, કારણ કે એને ફરી યાદ અપાવવા કહે કે શું થયું તું, ને ક્યાં આડ્યો, ને ક્યાં પોંગ્યો, ને ક્યાં ઉતર્યું. પછી બીજી ઇમ્પોર્ટન્ટ વાત, આ તો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે છોકરીને એની પાસે અનફોર્ચ્યુનેટલી પોલીસ કહે ભાઈ તું પ્રૂફ લાવ, એટલે બિચારી છોકરી 4-5 પ્રૂફ લાવી શકે. હવે પોલીસ એની પાસે જ એ વિક્ટિમને જ કહે કે તારે જ પ્રૂફ લાવવાના, ભાઈ તો પોલીસ સાહેબ તમારું કામ શું છે? તમે તો સાહેબ ઇન્વેસ્ટિગેટ કરો. બિચારી છોકરીની તો લિમિટેશન હોય ને કે ભાઈ આ પ્રૂફ લાવવાનો, પણ તમે જે શું કહેવાય જે ટેકનિકલ પોઈન્ટ્સ ઓફ વ્યૂથી જે તમારું ઇન્વેસ્ટિગેશન હોય સાહેબ એ કરો, મેડિકલ ઇન્વેસ્ટિગેશન કરો, FSL કરો, એ તો કરવામાં કોઈને મૂડ જ નથી હોતો. બિચારી છોકરી, એટલે છોકરીની હાલત કેવી થાય, ને પાછી છોકરીને દબડાવે. હું કહું છું, સામેથી કહું છું કે ઓન રેકોર્ડ કે મે બી છોકરી 60-70% સાચી છે, 20-30% ખોટી છે, પણ
તો બી એને એવું કે બતાવવામાં આવે કે તું જ ખોટી તે જ કર્યું, જેમાં તારા અત્યારે મેડમ બોલે મને શરમ આવી મેં આવું સાંભળીને મેડમ પાસેથી કે છોકરીએ યુ નો આઈ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, સી અન્ડરસ્ટેન્ડ વોટ કન્સેન્ટ ઇઝ એન્ડ નોન કન્સેન્ટેડ, પણ મારા હવે બીજી રીતે કેવું છે કે માની લો કે પેલા હસબારે છોકરાને છોકરી રાજીને ગયા ગેસ્ટ હાઉસમાં, બરોબર છે, એક વાર ગયા બે વાર ગયા, છોકરાએ છોકરીને એવી કમિટમેન્ટ આપી કે હું તને પરનીસી, આપણે આમ કરશું ને આપણે તેમ કરશું ને તું અત્યારે ભણી લે, કારણ કે મારી પાસે એવા કેસીસ છે કે છોકરો છોકરીને કહે કે તું ભણી લે આમ તેમ. હવે અત્યારે આપણે આપણે વી આર અ મેચ્યોર્ડ સોસાયટી, એટલે આપણે એવું તો ના કહેવાય ભાઈ તમે ગેસ્ટ હાઉસમાં કેમ ગયા, છોકરાનું કમિટમેન્ટ હતું, છોકરીનો પ્રેમ હતો. તમે એ જોજો, છોકરી હંમેશા પ્રેમ શોધતી હશે, કોઈ દિવસ હવસની શોધતી હોય, અને છોકરો હંમેશા હવસના મૂડના બેઠા હોય એ બિચારી છોકરીને ખબર ના પડે. એટલે આ બધું કરીને હવે તો મેડમ એવા બી કેસીસ આવે છે, તમને કહું કે છોકરાને છોકરીનો પીછો છોડાવો હોય ને તેના ફ્રેન્ડેડ નંબર આપે કે હવે તું ચાલુ કરી દે ને તું એને હેરાન કરે, એટલું કહી દઉં હું છોકરીને બદતમીજ નહીં શું બદનામ કરી દઈએ આપણે, એટલે મારાથી એનો પીછો છૂટે. એટલે સાહેબ આવી બધી ચીજો થાય છે, આપણને ખબર પડતી હોય છે અને પછી અનફોર્ચ્યુનેટલી આપણે છોકરીઓના નામ બગાડીએ છીએ. મારે એવું કહેવું છે કે સુકમ છોકરી, કારણ કે છોકરાઓ પાસે તો બીજી કંઈ કરવાની તાકાત જ નથી, કારણ કે છોકરીનું નામ નહીં બગાડશે તો પછી એના જાતને બચાવી કેવી શકશે. પણ એવું કંઈક છે કે ભાઈ માની લો 60-70% છોકરી સાચું હતું, 30% તો ખોટી હતી, પણ તું તો ભાઈ 60-70% તું ખોટો છે, તો તું તો એનો જવાબ આલ. તારે શી જરૂર છોકરીને ગેસ્ટ હાઉસ લઈને જવાની, ચાલો એ તો અગ્રી કરી, તો તારે તો નહોતી લઈ જવી, તારે ના પાડી કે ભાઈ મને નથી ઇન્ટરેસ્ટ. જ્યારે કીધું એને ઇન્ટરેસ્ટ હોય તો જ ને, તમારે બંનેને કન્સેન્ટ વગર તો ઘડી ઘડી તો જવાના નથી તમે લોકો. એટલે ભાઈ તને જોઈ તું ને હવે તારું મન ભરાઈ ગયું ને હવે તું એને છોડી નાખે તે તો ના ચાલે ને, દેન ઓબ્વિયસલી યુ હેવ ટુ બી રિસ્પોન્સિબલ.